એકમાં કેસને પરીક્ષણ કરીને એનો જે નમૂનો હોય છે, એ નમૂનો જે અગર બળેલો હોય તો એ બળેલા ભાગને પહેલા હટાવવામાં આવે છે અને એની અંદરથી જે બોન ની જે ક્વોલિટી હોય છે એના કેલ્શિયમ જે બોન પર ખૂબ હોય છે અને ડી કેલ્શિયમ કરીને એ નમૂનાને સ્ટેપ બે ની અંદર મોકલવામાં આવે છે. આખી કામગીરી, એ કામગીરી આશરે 5 થી 6 કલાકનો સમય આ કામગીરીમાં લાગતો હોય છે. સ્ટેપ બે માં નમૂનાઓનું જે ડીએનએ હોય છે એ ડિસ્ટ્રેક્ટ કરવામાં આવે છે. એ ડિસ્ટ્રેક્ટ કરવામાં 7 થી 8 કલાકની એની જે સાયકલ હોય છે, આ જે મશીનરીઝ પર આ કામગીરી થતી હોય છે અને ફિઝિકલી બી આ દરેક સ્ટેપની અંદર કામગીરી થતી હોય છે, એટલે કે બીજા સ્ટેપની અંદર 6 થી 7 કલાકનો સમય આની પાછળ લાગતો હોય છે. તબક્કા 3માં જે ડીએનએ આપણે તબક્કા 4 માટે મોકલવાનો છે એની જે ક્વોન્ટિટી અને ક્વોલિટી ટેસ્ટ થતી હોય છે એ ક્વોલિટી ટેસ્ટ કરતા 3 થી 4 કલાક લાગતા હોય છે. એ જ રીતે નમૂના 4માં ડીએનએના જે નમૂનાઓ છે એને પીસીઆર એટલે કે ડીએનએની જે પ્રક્રિયા છે એટલે કે એક્સટ્રેક્ટ કરવાની પ્રક્રિયા છે એ ચાલુ થાય છે, જેમાં 3 થી 4 કલાકનો સમય આ પ્રક્રિયામાં બી લાગતો હોય છે. ડીએનએનું 5માં સ્ટેપમાં પ્રોફાઇલિંગ ચાલુ કરવામાં આવતું હોય છે, જેનો સમય અંદાજિત 8 કલાક જેટલો એ પ્રોફાઇલિંગમાં લાગતો હોય છે. મળેલ ડીએનએના જે પ્રોફાઇલ છે એનું એનાલિસિસ કરવું અને એનાલિસિસના આધારે એને આગળના સ્ટેપમાં 7માં સ્ટેપમાં મોકલવામાં આવતું હોય છે, જેમાં 7 કલાકનો સમય મિનિમમ એની સાયકલની અંદર લાગતો હોય છે. એનાલિસિસ થયેલા નમૂનાઓનું ઇન્ટરપ્રિટેશન કરવું અંદાજિત 6 થી 7 કલાકનો સમય આમાં લાગતો હોય છે અને ફાઇનલ તબક્કો 8મો તબક્કો હોય છે, જેમાં ડીએનએનો રિપોર્ટ તૈયાર થાય છે. આ મશીનની અંદર આપ સૌ લોકોને એની આખી પ્રક્રિયા છે એ બી હમણાં જે ફાઇનલ પ્રક્રિયા જે બતાડી શકાય એવી છે એ પ્રક્રિયા આખી માહિતી ડિપાર્ટમેન્ટ દ્વારા બી આપવામાં આવશે. આ જે ફાઇનલ સ્ટેપ જે સાયકલનો હોય છે એમાં બી 7 સાયકલ અલગ અલગ ચાલતી હોય છે. પહેલું સ્ટેપ જે હોય છે 45 મિનિટનો હોય છે, એના પછીના ક્વોલિટી અને જે પ્રકારે બોન્સની જે પરિસ્થિતિ હોય છે અને સામે બ્લડ સેમ્પલિંગ એની પરિસ્થિતિના આધારથી એ સેમ્પલિંગનું ફાઇનલ રિપોર્ટ તૈયાર થતો હોય છે. એટલે કુલ મલાઈને આખી પ્રક્રિયા પાછળ પ્રતિ કેસ 48 કલાક લાગતા હોય છે, પરંતુ આપણે સેમ્પલિંગ પર વધારેમાં વધારે લોકોને લગાડીને ઝડપથી લોકો ઓળખાઈ શકે તે માટેની પ્રક્રિયા ચાલુ છે. આજે 5 લોકોને, કાલે 4 લોકો, એટલે કુલ મળીને 9 લોકોને ઓળખાઈ લેવામાં આવેલા છે અને બીજા 1 સાયકલ એટલે કે 3જી સાયકલ હમણાં 4:30 વાગે એક રિઝલ્ટ આવશે. 4:30 થી 5 વાગ્યા તક એમાં હમણાં 8 જણની સાયકલ ચાલે છે, એમાં કેટલા મેચ થાય એ રિઝલ્ટ આવવાના આધારે નક્કી થતું હોય છે. એટલે કે 4:30 5 વાગે બીજા બી નવા જે કંઈ ડીએનએ રિપોર્ટ આવશે એના આધારે તાત્કાલિક પરિવારજનોનો સંપર્ક કરી લેવામાં આવશે. ખૂબ દુઃખની ઘડી છે, સંકટનો સમય છે, પરિવારનું દુઃખ, પરિવારનો ગુસ્સો એ જાહિર છે. બધો જ પ્રયાસ કરીને એફએસએલની ટીમ ખૂબ ઝડપથી જેટલા રિપોર્ટ આપી શકે તે માટેની અહીંયા કામગીરી ચાલુ છે. અમારા આ 18 લોકોના સ્ટાફમાં 3-1 લોકો પોતાના પરિવારજનો જોડે જે તીર્થયાત્રા પર જવાના હતા એ લોકોએ બી કેન્સલ કર્યું છે. બધા જ સ્ટાફે પોતાની છુટ્ટી કેન્સલ કરી છે. બધા જ રિપોર્ટો ના આવી જાય ત્યાર સુધી બધા જ ઉચ્ચ અધિકારીથી લઈને ટેકનિકલ ટીમ એફએસએલ ખાતે અવેલેબલ છે અને જેટલું ઝડપથી આ કામગીરી થાય એટલી ઝડપથી અમે કામગીરી કરશું. અમે પોતે રિવ્યૂ લીધું છે, મુખ્યમંત્રી શ્રી બી દર કલાકે રિવ્યૂ લઈ રહ્યા છે, અમે ઝડપથી આ પ્રક્રિયા પૂર્ણ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. હમણાં કુલ મલાઈને એફએસએલની કામગીરી ઝડપથી પૂર્ણ થાય તે માટે હું અહીંયા આવેલો હતો. હું માત્ર એટલું કહી શકું છું કે સૌથી પહેલી પ્રાથમિકતા આવી કોઈ બી ઘટના બનતી હોય તો એ રેસ્ક્યુની હોય છે, એના પછી એમને ટ્રીટમેન્ટ આપવાની હોય છે અને ત્રીજો ભાગ હોય છે એક્શનનો. રેસ્ક્યુ, એ લોકોની ટ્રીટમેન્ટ અને કાલ રાતની આખી રાત સુધી મુખ્યમંત્રીશ્રીએ મોડી રાત સુધી આ તમામ રિપોર્ટો રિવ્યૂ કર્યા છે. પ્રાથમિક દ્રષ્ટિના રિપોર્ટના આધારે જે કોઈ લોકોએ રિપોર્ટ આપેલા હતા એ તમામ લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અને બીજું કે આમાં કોઈ બી મોટા હોય કે નાના હોય, જે કોઈ લોકો 2021થી લઈને 2024 સુધી આમાં જેટલી બી ફાઇલો છે એ રાત્રે 3 વાગે મારી હાજરીમાં જ આરએનબી ડિપાર્ટમેન્ટમાંથી
મહાનગરપાલિકામાંથી, પોલીસ વિભાગમાંથી એ તમામ ફાઇલો એસઆઈટીએ એક દિવસે રાત્રે ઓફિસો ખોલાવીને કબજે કરી લીધી છે. હવે જે પહેલી પ્રાથમિક દ્રષ્ટિએ હાલની પરિસ્થિતિમાં જે લોકોના રિપોર્ટ હતા એના આધારે આ લોકો પર પગલાં ભરવામાં આવ્યા છે. હવે એની ડિટેલ સ્ટડી ચાલુ છે. એસઆઈટીની ટીમ હાલમાં રાજકોટ ખાતે અવેલેબલ છે. એ લોકોની તપાસ સંપૂર્ણ ચાલુ છે. આમાં કોઈ બી અધિકારીઓ, જે કોઈ લોકો આની જોડે, આ પરમિશન જોડે કે આ ડિપાર્ટમેન્ટો જોડે સંકળાયેલા છે, એમાંના કોઈ બી લોકો પર કોઈને બી છોડવામાં નહીં આવશે. અને જે કંઈ પગલાં ભરવાના છે એ કડક પગલાં ભરવામાં આવશે. અને આ કામગીરી ચાલુ જ છે. તબક્કાવાર જેમ જેમ રિપોર્ટ આવતો જશે એમ એમ આ કામગીરી આગળ વધારવામાં આવશે. અને આ કામગીરી સંપૂર્ણ રીતે પૂર્ણ કરવા માટે એસઆઈટીની ટીમ બી, આપ સૌ લોકો એના સાક્ષી છો, રાત્રે મોડા પહોંચીને સંપૂર્ણ સૌથી ઉચ્ચ અધિકારીથી લઈને તમામ ડિપાર્ટમેન્ટના લોકોના જવાબો લેવામાં આવ્યા છે. કાલે બી મોડી રાત્રે આ ઉચ્ચ અધિકારીઓને બોલાવીને એસઆઈટીએ જે જવાબ લેવાના હતા એ લીધા છે અને હજી બી લેવાશે. કોઈ બી લોકોને આમાં છોડવાનો કોઈ વિષય આવતો નથી. અને આપણે સૌ લોકો આ ઘટનાથી સૌ લોકો ક્યાંક ને ક્યાંક દુઃખી છે, આક્રોશ છે. સરકારના બી સૌ લોકોને ખૂબ જ દુઃખ છે અને આક્રોશ બી છે કે આ પ્રકારની ઘટના બને જ કઈ રીતે, અને આ પ્રકારની ઘટના ના બને તે માટે કડકમાં કડક પગલાં ભરવામાં આવશે. હિન્દી.